ક્રિસ છે જેની અંદર તમને કહ્યું છે કે એવું માનવામાં આવે છે કે પ્રોટોન અને ન્યુટ્રોન પોતે પણ ક્વાર્ક્સ તરીકે ઓળખાતા વધારે પ્રાથમિક એકમોના બનેલા છે. એક પ્રોટોન અને એક ન્યુટ્રોન એ દરેક ત્રણ ક્વાર્ક્સ માંથી બનેલા છે, મતલબ દરેક ત્રણ ક્વાર્ક્સ માંથી બનેલા છે. યુ વડે કહેવાતું જે ક્વાર્ક્સ છે એના માટે છે અપ ક્વાર્ક્સ, જેના પર વિદ્યુત ભાર છે પ્લસ 2/3 e. ડી વડે કહેવાતું જે ક્વાર્ક્સ છે એના માટે છે ડાઉન ક્વાર્ક્સ, અને એના પર વિદ્યુત ભાર છે -1/3. ઇલેક્ટ્રોન એ બધા ભેગા મળી અને સામાન્ય દ્રવ્ય બનાવે છે, તો પ્રોટોન અને ન્યુટ્રોન એના માટે શક્ય ક્વાર્ક્સ બંધારણ એનું સૂચન કરો. હવે પ્રોટોન અને ન્યુટ્રોન જે છે એનું શક્ય ક્વાર્ક્સ બંધારણ તો આપણને ખબર છે, બરાબર, UUD અને UDD. પણ આપણે એના માટે સૂચન કરવાનું છે આ ટાઈપ બંધારણ હવે હોય છે તો શું કરીએ આપણે? તો એના માટે પહેલા આપણે જે આપણને આપેલું છે અપ ક્વાર્ક્સ છે, અપ ક્વાર્ક્સ એના પર વિદ્યુત ભાર કેટલો છે? પ્રોટોન જે છે પ્રોટોન એના પરનો વિદ્યુત ભાર કેટલો? પોઝિટિવ e લખાય પ્લસ e. ન્યુટ્રોન પરનો વિદ્યુત ભાર કેટલો? શૂન્ય. પ્રોટોન પરનો વિદ્યુત ભાર કેટલો છે? e જેટલો છે. અને ન્યુટ્રોન એના પર કેટલો છે આપણને ખ્યાલ છે? ન્યુટ્રોન પરનો વિદ્યુત ભાર કેટલો? ન્યુટ્રોન એના પરનો વિદ્યુત ભાર થઈ જશે 0. હવે આપણે ધારણા કરીએ કે ભાઈ ધારો કે પ્રોટોન છે ત્રણ ક્વાર્ક્સ માંથી બન્યું છે, તો ધારણા આપણે એ કરી લઈએ પ્રોટોન જે છે એની અંદર x જેટલા અપ ક્વાર્ક્સ અને બાકી કેટલા હોય તો કે 3 - x જેટલા શું કહેવાય ડાઉન ક્વાર્ક્સ કેવા છે. એ ધારણા આપણે લઈએ કે ધારો કે પ્રોટોનમાં x જેટલા અપ ક્વાર્ક્સ, તો 3 - x જેટલા કોણ હોય? 3 - x જેટલા ડાઉન ક્વાર્ક્સ હશે. ચલો x અપ ક્વાર્ક્સ છે, 3 - x જેટલા કયો છે? ડાઉન છે. ટોટલ વિદ્યુત ભાર કેટલો છે એના પરનો? ઓકે, કુલ વિદ્યુત ભાર e છે. કેટલા અપ ક્વાર્ક્સ? x જેટલા અપ ક્વાર્ક્સ એટલે us લખી દીધું છે, પ્લસ 3 - x એટલે કોણ છે? ડાઉન ક્વાર્ક્સ. u અપ ક્વાર્ક્સ પર વિદ્યુત ભાર કેટલો છે? પ્લસ 2/3 e. મૂકી દો ચાલો, તો e બરાબર 2/3 e ઇન્ટુ x પ્લસ 3 - x ડાઉન ક્વાર્ક્સ -1/3 e. લખાશે e દરેકમાંથી e કાઢી નાખો, 1 = 2/3 x. પછી આ 1/3 વિદ્યુત એના અંદર આપી દો, પણ અહીંયા માઇનસ છે, બરાબર, માઇનસ આગળ ગુણા છે, આ અહીંયા અંદર ગુણાય તો 3 કેન્સલ, -1, પછી આ આની સાથે ગુણા છે -1 પ્લસ x/3 -1 આ બાદ આવશે 2 બરાબર આ બે નો સરવાળો કરો કેન્સલ કરો અંશનો સરવાળો 3/3 x 3/3 1 2 બરાબર x x પણ હતા અપ ક્વાર્ક્સ, બરાબર, x હતા અપ, તો અપ ક્વાર્ક્સ કેટલા? અપ ક્વાર્ક્સ 2. ડાઉન કેટલા? ડાઉન ક્વાર્ક્સ પહેલા 3 માંથી કાઢો, બાદ 3 માંથી 2 બાદ કરતા એટલે 1 મળશે. બંધારણ શું થયું? બંધારણ 2 અપ અને યુ અને ડાઉન 1 એ બી. હવે આવું જ કામ કોના માટે કરવાનું છે? ન્યુટ્રોન માટે. ન્યુટ્રોન માટે ધારો કે ધારણા કરી y જેટલા અપ અને
3 minus 5 જેટલા ડાઉન બોક્સ છે બરાબર છે સેમ રીતે કામ કરતા જો આ રીતે ટોટલ ચાર્જ નો 0 એટલા અપ કિના y જેટલા અપ અને u પોઈન્ટ 3 minus 5 ડાઉન અહીંયા કિના 2 by 3 e y plus 3 minus y minus 1 by 3 into e રેડી છે અહીંયા 0 છે ડાઉન છૂટા પડી દે આ બંનેમાંથી e કોમન નીકળી જશે એ 0 ના છેદમાં જવા દો એટલે 0 થઈ જશે 2 by 3 e y plus અહીંયા ડાઉન છૂટા પડશે minus 3 3 કેન્સલ વધશે વોટ 1 પછી આની સાથે કરશું માઇનસ માઇનસ પ્લસ y y 3 આ બંને આ બાજુ લઈ લો 1 2 by 3 plus y by 3 3 by 3 y y બરાબર કેટલા 1 y બરાબર 1 કેટલા ક્રોસ અપ ક્રોસ a ડાઉન કેટલા આવશે 2 બરાબર અપ ક્રોસ a ડાઉન ક્રોસ બે બંધારણ શું થશે એ અપ અને બે ડાઉન યુ ટી ટી એટલે પ્રોટોન એનું શક્ય બંધારણ શું યુ યુ ટી ન્યુટ્રોન એનું શક્ય બંધારણ શું યુ ટી ટી ઓકે ચાલો એના પછી આવીએ દાખલા નંબર 32 છે એક યાદચ્છિક સ્થિર વિદ્યુત ક્ષેત્ર સંરચના એનો આપણે વિચાર કરવાનો છે આ સંરચના કે તટસ્થ બિંદુ એટલે કે e બરાબર 0 હોય ત્યાં એક નાનો પરીક્ષણ વિદ્યુતભાર આપણે મૂકેલો છે દર્શાવો કે વિદ્યુતભાર અને સંતુલન જે છે એ અસ્થાયી છે સંતુલન કેવું છે અસ્થાયી છે હવે સિમ્પલ વસ્તુ છે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બિંદુ છે આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું શૂન્ય મતલબ કે સંતુલન અવસ્થામાં છે હવે જેવો તમે કોઈ વિદ્યુતભાર વિના મૂકશો તો હવે સંતુલન જળવાશો નહીં કેમ કે e બરાબર 0 આપણને પૂછે આ ક્યારે શક્ય બન્યું તો આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર શું હતો e બરાબર 1 q / r² છે હવે દોસ્તો સ્વાભાવિક છે r તો ક્યારે 0 હશે નહીં કે એ તો અચળ છે એ પણ ક્યારે 0 નહીં હોય તો બચે છે કોણ q જો q બરાબર 0 થાય તો e બરાબર 0 થાય જે આપણે માપેલું છે પણ હવે તમને એવું કહે છે કે નાનો પરીક્ષણ વિદ્યુતભાર મૂકો જેવો તમે પરીક્ષણ વિદ્યુતભાર મૂકશો ભલે સૂક્ષ્મ છે પણ એના ઉપર વિદ્યુતભાર તો છે ને જેવો તમે વિદ્યુતભાર મૂકશો એટલે તમારું જે સંતુલન અવસ્થા હતી એ સંતુલન અવસ્થા રહેશે નહીં કારણ કે હવે તમારી પાસે q 0 થતો નથી અહીંયા શું આપણી કન્ડિશન કે જો q બરાબર 0 થાય તો e બરાબર 0 થાય પણ પરીક્ષણ વિદ્યુતભાર શું કરો ને બરાબર પરીક્ષણ વિદ્યુતભાર પરીક્ષણ વિદ્યુતભાર મૂકે તો q does not equal to 0 it 0 નથી મતલબ તમારું વિદ્યુત ક્ષેત્ર છે એ પણ 0 નથી અને એ 0 નથી મતલબ અવસ્થા જે છે મને કેવી છે કે અસ્થાયી હવે સંતુલનમાં રહેતું નથી અસંતુલિત અવસ્થા પ્રાપ્ત કરશે અવસ્થા જે કે અસ્થાયી બીજું છે બે સમાન ચિહ્ન અને મૂલ્ય ધરાવતા અને એકબીજાથી અમુક અંતરે મૂકેલા બે વિદ્યુતભારોની સાદી સંરચના માટે આ પરિણામ ચકાસો મૂલ્ય કેવા સમાન ચિહ્ન અને મૂલ્ય મૂલ્ય સમાન છે ચિહ્ન પણ સમાન છે દાખલા તરીકે એક વિદ્યુતભાર અહીંયા મૂકો બીજું વિદ્યુતભાર અહીંયા મૂકો આ બેને જોડતી રેખા અહીંયા ક્યુ છે અહીંયા પણ ક્યુ છે હવે માનો કે આની વચ્ચે આપણે કોઈ બીજો પરીક્ષણ વિદ્યુતભાર મૂકો માઇનસ ક્યુ તો શું થશે સમજો અથવા પ્લસ ક્યુ મૂકી શકીએ એમાં કોઈ વાંધો નથી સમજો કે ચાલો પ્લસ ક્યુ મૂકો બંને રીતે વિચારે પ્લસ ક્યુ મૂકો હવે આ વિદ્યુતભારને હું સંયોજન ધક્કો મારું જેવો આ બાજુ ધક્કો મારીશ એટલે આ બંને વચ્ચે શું થાય અપાકર્ષણ થાય જો આમ ધક્કો લાગશે આ વિદ્યુતભાર આને શું કરશે પાછો ધક્કો મારશે એને પાછો ધક્કો લાગશે એટલે આ બાજુ ખસીને આ બાજુ આવવાનો પ્રયત્ન કરે આ રીતે છે ત્યાંથી આમ જવાનો પ્રયત્ન કરશે જેવો આ બાજુ જશે એટલે પેલી બાજુનો જે વિદ્યુતભાર છે એને પાછો ધક્કો મારશે
એટલે કે વિદ્યુતભાર વચ્ચે છે ને એ સતત આ રીતના ફેરા કરશે, એનો મતલબ શું થયો કે એના ઉપર સતત પુનઃસ્થાપક બળ લાગશે. પણ જો આ વિદ્યુતભારને આપણે ઉપર ખસેડીએ તો, જો વિદ્યુતભારને ઉપરની બાજુ લઈ જઈએ તો શું થાય? તો ઉપરની બાજુ લઈ જશો તો એનાથી આ વિદ્યુતભાર કે આ વિદ્યુતભાર એની ક્ષેત્રરેખા તો બહાર તરફ જશે, પોઝિટિવ છે એટલે એ શું કરશે, બંને બહાર તરફ ધક્કો મારી દેવાનો પ્રયત્ન કરશે, ફરી પાછો પોતાની મૂળ સ્થિતિમાં આવી શકતો નથી, એટલે કે એના ઉપર પુનઃસ્થાપક બળ લાગતું નથી. જ્યારે આ પરિસ્થિતિમાં જો આમ કે આમ જતો હશે તો એના ઉપર શું થશે, પુનઃસ્થાપક બળ લાગશે. જો વચ્ચે વિદ્યુતભાર તમે મૂકો છો એ વિદ્યુતભારને એ જ અક્ષ ઉપર ખસેડવામાં આવે તો એના ઉપર પુનઃસ્થાપક બળ લાગે છે, ઉપરની બાજુ લઈ જવામાં આવે તો એના ઉપર પુનઃસ્થાપન બળ લાગતું નથી. આપણને જે વસ્તુ કીધી છે અહીંયા બરાબર અસ્થાયી અવસ્થાની વાત, એ અસ્થાયી અવસ્થા ઉપર ધક્કો મારીએ છીએ ત્યારે અસ્થાયી અવસ્થા આપણને પ્રાપ્ત થશે. દાખલા નંબર 33 છે, જેની અંદર આપણે એવું કીધું છે એમ ડોટ માઇનસ ટુ વિદ્યુતભાર ધરાવતો એક કણ બે વિદ્યુતભારી પ્લેટની વચ્ચે VH જેટલા વેગથી પ્રારંભમાં x અક્ષ અને સમાંતર દાખલ થાય છે. દરેક પ્લેટની લંબાઈ આપણે આપી છે L જેટલી છે અને પ્લેટ વચ્ચે સમાન વિદ્યુત ક્ષેત્ર કીધું છે બરાબર, અને એ પણ પાછું સમાન વિદ્યુત ક્ષેત્રને જાળવી રહ્યું છે. તો દર્શાવો કે પ્લેટના દૂરના છેડે કણનું શિરોગમી ચલન QE L square upon 2M VX square જેટલું થાય છે. આકૃતિ આપણે દર્શાવી છે, જે રકમમાં કીધું છે એ પ્રમાણે તમે જોઈ શકો. પ્રારંભમાં જો વિદ્યુતભાર છે માઇનસ ક્યુ, એને વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય, પ્લસ થી માઇનસ, બરાબર. તો એની અંદર લંબ રૂપે દાખલ કરે છે, એટલે તમે અહીં જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્રમાં જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર બીજી લંબ રૂપે દાખલ કરવામાં આવે છે. હવે આ વિદ્યુતભાર આગળ ગતિ કરી અને દાખલ થશે વિદ્યુત ક્ષેત્રમાંથી પસાર થાય, તેનું વિચલન તમે જોઈ શકો છો શિરોગમન દિશામાં થાય છે y છે. તો આ કેટલું વિચલન થયું હશે એ આપણે સાબિત કરવું છે. પહેલું વસ્તુ આપણને એ વસ્તુ ખ્યાલ છે કે જ્યારે વિદ્યુતભાર છે એ વિદ્યુત ક્ષેત્રની અંદર દાખલ થશે એટલે એના ઉપર બળ લાગશે. તો કેટલું બળ લાગશે એ આપણે પહેલા જાણી લઈએ. સમજો કે ભાઈ અત્યારે માઇનસ ક્યુ વિદ્યુતભાર છે એટલે ઋણ વિદ્યુતભાર થયો, તો આ માઇનસ ક્યુ વિદ્યુતભાર એના પર લાગતું બળ બરાબર, એના ઉપર લાગતું બળ કેટલું, તો કે F બરાબર Q ઇન્ટુ E થશે બરાબર. F ઇઝ ઇક્વલ ટુ કેટલા, Q ઇન્ટુ E જેટલું બળ એના ઉપર લાગશે. બીજી રીતે વિચારે તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ હતો આપણી પાસે F બરાબર ma, તો આની જગ્યાએ શું લખી શકે, એમ એ લખાય ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ઈ, એ બરાબર ક્યુ ઈ, અહીંયા એમ છે છેદમાં આવી જશે એમ, ચલો એ પ્રવેગ મળી ગયો. હવે આપણી પાસે અચળ પ્રવેગી ગતિના સમીકરણ છે, ત્રણ સમીકરણ છે. આ ત્રણ સમીકરણમાંથી પહેલું સમીકરણ v બરાબર v0 પ્લસ 18, બીજું x બરાબર v0t plus 1 of at square, અને ત્રીજું v square minus v0 square બરાબર 2as. આપણે વિચલન છે એક ક્ષેત્રમાં દાખલ થાય એટલે કેટલો સમય લાગ્યો હશે, કેટલા સમય પછી નું વિચલન થયું હશે એ મારે જાણવું છે. તો કેટલો વેગ લાગ્યો છે આપણને, vx લંબાઈ આપણને પીછે l જેટલી, તો સીધું સૂત્ર છે આપણી પાસે vx ઝડપ, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. આમાંથી t ને કરતા બનાવી દો તો t બરાબર શું લખાય, સોરી v બરાબર લખાશે l ના છેદમાં vx, એટલે સમય મળી ગયો છે આપણને. પછી આપણી પાસે પ્રવેગ આવી ગયો છે, તો અચળ પ્રવેગી ગતિનું જે સમીકરણ છે એના પ્રમાણે ચાલીએ. અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી સમીકરણ શું પૂછે આપણી પાસે, તો કે ભાઈ અંતર માટે લઈએ તો y બરાબર v0 t plus 1 half at square બરાબર. v0 પ્રારંભિક વેગ, તો પ્રારંભમાં તો કેવો હશે વિદ્યુતભાર, સ્થિર હશે, મૂકી ગયા ઝીરો, y બરાબર ઝીરો પ્લસ 1 half a
બરાબર QE upon M છે QE by M T એના જે આવશે L upon VS નો સ્ક્વેર તો Y is equal to QE L સ્ક્વેર upon 2M into VX સ્ક્વેર હવે આપણે જે સાબિત કરવાનું કીધું છે જોઈ લો QE L સ્ક્વેર upon 2M VX સ્ક્વેર એટલે આપણે જે સાબિત કરવાનું છે એ સૂત્ર આપણે અહીંયા સાબિત થઈ ગયું છે તો આજે જે કંઈ મળ્યું છે આપણને QE L સ્ક્વેર upon 2V M VX સ્ક્વેર આટલું એનું શું થયું હશે શિરોની દિશાની અંદર એનું વિચલન થયું છે જે તમને અહીંયા દેખાય છે બરાબર છે અને ત્યાર પછી છેલ્લા દાખલા તરફ આપણે આગળ વધીએ તો આની અંદર રકમ એની જ છે હવે આપણને પરિસ્થિતિ એ જ આપી છે ખાલી વેલ્યુ આપી દીધી છે બરાબર તમે બાકી જો માઇનસ ટુ વિદ્યુત ભાર છે દળ એમ છે બે પ્લેટ ની અંદર વીએક્સ જેટલા વેગથી પ્રારંભમાં એક્સ અક્ષને સમાંતર દાખલ થાય છે લંબાઈ પણ એટલી જ આપી છે વિદ્યુત ક્ષેત્રને જાળવી રાખવાની વાત કરી છે Vx આપી દીધું છે આપણે Vx કેટલા છે 2 ગુણ્યા 10 ની 6 ઘાત મીટર પર સેકન્ડ અંતર આપ્યું છે L બરાબર 0.5 સેન્ટીમીટર છે સેન્ટીમીટર ને કેમાં ફેરવો છો આપણે મીટર માં 10 ની માઇનસ 2 ઘાત લેવી પડશે પછી વિદ્યુત ક્ષેત્ર E બરાબર કેટલા 9.8 ગુણ્યા 10 ની 2 ઘાત ન્યૂટન પર કુલમ ઇલેક્ટ્રોન ઉપરની પ્લેટને ક્યાં અથડાશે બરાબર કઈ જગ્યાએ અથડાશે એ આપણે મેળવવાનું છે આપેલી વેલ્યુ છે Vx L અને T સૂત્ર આપણે આ જ ઉપયોગમાં લેશું QE L સ્ક્વેર Y બરાબર QE L સ્ક્વેર અપોન 2M Vx સ્ક્વેર હવે અહીંયા આપણે એવું કીધું 0.5 સેન્ટીમીટર અંતર ધરાવતી પ્લેટ વચ્ચે બે પ્લેટ વચ્ચેનો ડિસ્ટન્સ આપણને y આપેલું છે અહીંયા આપણે મેળવવું છે કેટલા અંતરે બરાબર ક્યાં અથડાશે આપણે આ લાવવાનું થશે તો એને કરતા બનાવી દો l સ્ક્વેર બરાબર 2 y m v x સ્ક્વેર અપોન 2 ઇન્ટુ t ચાલો y કેટલા આપેલા છે અહીંયા y ની વેલ્યુ ખબર છે દળ ઇલેક્ટ્રોન દળ આપણને ખ્યાલ છે વેગ અને બીજવા દરેક એલિમેન્ટ ને એડ કરી આપણે l સ્ક્વેર બરાબર 2 y બરાબર એનું છે 0.5 ગુણ્યા 10 ની માઇનસ 2 m ઇલેક્ટ્રોન દળ 9.8 10 ની માઇનસ 31 ઘાત ગુણ્યા vx vx આપણને આપી દીધા છે 2 ગુણ્યા 10 ની 6 ઘાત એનો સ્ક્વેર કરવાનો થશે અને છેદમાં q ઇન્ટુ e q બરાબર વિદ્યુતભાર વિદ્યુતભાર ઇલેક્ટ્રોનનો કેટલો ગણીએ 1.6 10 ની માઇનસ 19 ઘાત અને e વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે આપણને 9.8 ગુણ્યા 10 ની 2 ઘાત આટલી પરિસ્થિતિ આપણને આપેલી છે હવે આમ આપણે સાદું વાપરીએ બરાબર સાદું વાપરીએ તમારી પાસે કેલ્ક્યુલેટર છે તમે એની અંદર સાદું વાપરશો તો એમનો જે આન્સર છે આપણને મળશે 2.5 ગુણ્યા 10 ની માઇનસ 4 બરાબર ઘાતને બરાબર ધ્યાનમાં લેજો અહીંયા સ્ક્વેર છે બરાબર સ્ક્વેર કરવાનું ભૂલાય નહીં એ જ ખાસ જોજો હવે આપણે એલ મેળવવું છે તો આપણે શું કરીએ સ્ક્વેર ને પહેલી બાજુ મૂકીએ વર્ગમૂળ થઈ જશે એટલે 2.5 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત 2.5 જે છે એનો આપણે વર્ગમૂળ કાઢીએ તો એ વર્ગમૂળ આપણી પાસે આવશે 1.58 10 ની માઇનસ 4 છે એનું વર્ગમૂળ મેળવ્યું થશે 10 ની માઇનસ 2 ઘાત મીટર એટલે આપણો ફાઇનલ આન્સર કેટલો આવશે 1.58 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત મીટર